આજે જન્માષ્ટમી મહોત્સવ ભગવાન શામળિયાના મંગલમર દર્શન ખુલ્યા. વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે. ભગવાન શામળિયાની મંગળ આરતી પણ કરવામાં આવી છે. મંદિર પરિસરને અવનવા ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ભગવાન શામળિયાના મંગલમય દર્શન વહેલી સવારથી અહીંયા તેમને અલગ અલગ ભોગ લગાવવામાં આવ્યા. આ સાથે આજે આખો દિવસ શામળાજીમાં પણ આ ઉત્સવ ચાલશે. રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ થશે અને પહેલાં ઘરે બેઠા મેં આપને દર્શન કરાવી રહ્યા છે. દ્વારકાથી દ્વારકાધીશ, શામળાજીથી શામળિયાના અને થોડી જ વારમાં ડાકોરથી પણ આપને દર્શન કરાવીશું. આજે જ્યાં જુઓ ત્યાં ઇસ્કોનથી લઈ તમામ જગ્યાઓ પર ઘર ઘર નંદ ઘેર આનંદ ભર્યો. જય કનૈયાલાલ કી. આ નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવ મનાવાશે ને સવારથી જ અલગ અલગ ભોગ જે ભગવાનના અલગ અલગ સ્વરૂપ છે કૃષ્ણના તેમને આપવામાં આવે છે. ત્યારે અલગ અલગ મંદિરોમાં કેવો માહોલ છે તે આપને બતાવી રહ્યા છીએ. જે ચોક્કસ યાત્રાધામ શામળાજીમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે. વાલાના વધામણા થવાના છે, ભગવાન આજે જન્મ લેવાના છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. મંદિર પરિસરને પણ સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યા છે. દ્રશ્યમાં આપણે બતાવવા માગીશ કે ભગવાન શામળિયો ઝળહળી રહ્યો છે. શામળિયા ભગવાનને અલૌકિક શણગાર કરાયા છે. સોના મહોર, સોના વેશ, ખાસ પ્રકારના કારીગરો દ્વારા ભગવાન શામળિયાને વાઘા બનાવી અને પહેરાવવામાં આવ્યા છે. સ્પષ્ટપણે જોઈ શકો છો કે હીરા જડિત મુગટ પણ ભગવાનને ધારણ કરવામાં આવ્યો છે. અહીંના પંડિતો દ્વારા 16 ઉપચાર વૈદિક પૂજન વડે દિવસ દરમિયાન ભગવાન શામળિયાના અલગ અલગ મનોરથની ઉજવણી છે. તમામે તમામ જે ભક્તો છે એ મોટી સંખ્યામાં ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ઉમટ્યા છે. દૂર દૂરથી અબાલ વૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં શામળિયા ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. ત્યારે અહીંયા આપણી સાથે વાત કરવા માટે કેટલાક ભક્તો આપણી સાથે જોડાયા છે, એમને પણ આપણે પૂછીશું. સૌથી પહેલાં હું આપને પૂછવા માગીશ, આજે જન્માષ્ટમી પર્વ છે, શામળિયા ભગવાનના દર્શન કરવા આવ્યા છો, કેવો ભાવ પ્રગટ થાય છે, શું કહેશો તમે? આજે ભગવાનનો જન્મદિવસ છે એટલે અમે તો દર સાલ આવીએ છીએ. દર 8મે અમે ભગવાન શામળિયાના દર્શન કરવા આવીએ છીએ. અમને તો એવો આનંદ આવે છે કે જાણે વ્રજમાં ફરતા હોય એવો આનંદ આજે અમને શામળિયા અહીં શામળાજીમાં દેખાય છે. અમે તો ઘણા વર્ષોથી અહીં આવીએ છીએ. દર 8મે અમે અમારા પરિવાર સાથે બધા આવીએ છીએ. અમારા ફેમિલી, અમારા છોકરાની વહુ છે, આપણે નવી મેરેજ કરવાનું છે, આ મારો છોકરો છે. અમે બધા દર 8મે પધારીએ છીએ. ભગવાન શામળિયાના દર્શન કરીને અમે ખૂબ ધન્ય થઈ જઈએ છીએ. અમને ખૂબ મજા આવે છે. ચોક્કસ. તો એક બીજા મહિલા ભક્ત છે, એમને પૂછીશું, બેન કેવી અનુભૂતિ આજે ભગવાન જન્મ લેવાના છે શામળિયા રાયની અંદર, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, શું કહેશો? આજ હમે યહાં પે દર્શન કરકે બહુત આનંદ કી અનુભૂતિ હો રહી હૈ. હમે યું લગ રહા હૈ કી હમને સાક્ષાત ભગવાન કે દર્શન કર લી. હમ યહાં વૃંદાવન મેં આ ગયે એસા હમે અનુભવ હો રહા હૈ. ઓર દેખો યહાં સબ ભક્તો કી બહુત સી લાઇન લગી હુઈ હૈ. હમે બહુત અનુભવ હો રહા હૈ, બહુત અચ્છી અચ્છા પ્રકટ હો રહા હૈ ભાવ. ભગવાન કે દર્શન કરકે હમે બહુત અચ્છી અનુભૂતિ હો રહી હૈ. ચોક્કસ. થી બીજા પણ કેટલાક એક માજી એમને પૂછીશું, માજી ભગવાન શામળિયાના દર્શન કર્યા, ધન્ય થયા છો, આજે જન્માષ્ટમી છે, શું કહેશો તમે? શામળિયા ભગવાનના જન્માષ્ટમી મને બહુ આનંદ થયો. મારે હાથનું તકલીફ હતી તો હું દર્શન કરવા આવી, મને ખૂબ જોઈને મારો હાથ સાજો થઈ ગયો એવું લાગ્યું. મને ભગવાનના દર્શન કરશું, કાયમ મને દર્શન કરાવતા રહેજો. મને શામળિયા ધણી મારા ઉપર ઉપકાર કર્યો. ચોક્કસથી તો ભક્તો પણ પોતે ભાવ વિભોર થયા છે. વાલાના વધામણા થવાના છે, ભગવાનનો જન્મ થવાનો છે. દિવસ દરમિયાન અલગ અલગ મનોરથની અહીંયા ઉજવણી થવાની છે. ત્યારે દૂર દૂરથી લાખોની સંખ્યામાં દિવસ દરમિયાન ભક્તો પણ ઉમટી પડે છે. ત્યારે ભગવાનને પણ સુંદર મજાના શણગાર કર્યા છે. જી,